નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવીની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. તમે બધા વેઇટ કરીને બેઠા હતા કે સર આ વિડીયો લઈને ક્યારે આવે. એવરી યર એજ્યુ ગઢવીનો આ વિડીયો હોય જ છે તમારી માટે. ડિસ્ક્લેમર હું થોડુંક નાખી દેવાની અંદર કે આ વિડીયો માત્ર વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે અને વિદ્યાર્થીઓને સમજણ પાડવા માટે કે એકચ્યુઅલી શું છે, આપણે જે વિચારીએ છીએ અને જે ગ્રાઉન્ડ લેવલ પર હકીકત શું હોય છે એનો એકદમ પ્રોપર માહિતી તમને આ વિડીયોની અંદર મળશે. આ વિડીયો કોઈ પણ વિદ્યાર્થીઓને એવું કરવા માટે જા બેટા જઈને ચોરી કર એવું નથી. આ વિડીયોની માધ્યમથી વિદ્યાર્થીઓને એક પ્રોપર અને જાગૃતતા આવે, એમનામાં બોર્ડ એક્ઝામને લગતી એક સિરિયસનેસ આવે એના માટે બનાવવામાં આવેલો છે. એટલે વિડીયોને જોતા પહેલાં એક વખત લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. અંત સુધી જોજો એટલે તમને બહુ બધી રિયાલિટીઝ આની અંદર ખબર પડશે અને એકદમ ફની અને મજા આવે એવો વિડીયો છે અને એની સાથે સાથે ઘણું બધું શીખવા મળે એવું છે. ઓકે, શરૂઆત કરું છું. મિત્રો, બોર્ડ પરીક્ષા માર્ચ 2024 હવે ગણીને આમ ગણી શકીએ એટલા દિવસો બાકી છે, ખૂબ ઓછા દિવસો બાકી છે. આ ઓછા દિવસોની અંદર આપણે પ્રિપરેશન ઉપર બહુ જ ફોકસ કર્યું હોય છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમની તૈયારી અત્યાર સુધી પૂરી નથી થઈ. ઘણા બધા એવા છે અને ઘણા બધા એવા પણ છે, દર વર્ષે બોર્ડની અંદર ઘણા બધા કેસ પકડાય છે ચીટિંગ કરતાના, કે ભાઈ કોઈક વિદ્યાર્થી છે એ ચીટિંગ કરવાના તરીકે હું તમને કહીશ કે આવી રીતના પકડાઈ જાય છે. આ ઘણી બધી બાબતો છે એના ઉપર ચર્ચા કરીશું. પણ દર વર્ષે જ્યારે બોર્ડ એક્ઝામ થાય છે, બોર્ડ એક્ઝામની અંદર એક સ્કોડ હોય છે જે બોર્ડ દ્વારા દરેક જિલ્લાના DEO દ્વારા અથવા તો એ પણ બોર્ડ દ્વારા મોકલવામાં આવતી હોય છે અને એ દરેક એક્ઝામ સેન્ટર્સ ઉપર, આ વખતે તો 70 એક્ઝામના સેન્ટર વધારાયા છે એટલે સ્કોડ પણ વધારે ગઈ હશે, બરાબર. તો દરેક એક્ઝામ સેન્ટર્સ પર લગભગ એક સારી એવી ટીમ, બરાબર, કેટલા માણસની છે એના માટે મેં લગભગ શબ્દ યુઝ કર્યો કે 20-30 અથવા તો મે બી દરેક સેન્ટર ઉપર સારી એવી ટીમ જતી હોય છે અને પ્લસ તમારા જે સુપરવાઇઝર હોય છે એ પણ બહુ વધારે સ્ટ્રિક્ટ હોય છે. કેમ કે એમનામાં એવું હોય છે કે ધારો કે હું સુપરવાઇઝર છું અને મારા જે પર્ટિક્યુલર 20 છોકરા છે જે બોર્ડ એક્ઝામ આપી રહ્યા છે એ 20 છોકરામાં એક છોકરો છેલ્લે બેસીને કંઈક લખે છે પર્ટિક્યુલર સાહિત્યમાંથી, તો એ મારામાં આવે કે મેં એને લખવા દીધું કે અંડર કેમેરા ચાલે છે, હું શું કરી રહ્યો છું, તો છોકરો ચોરી કરે છે, બરાબર. એ બધી રિસ્પોન્સિબિલિટી મારી આવે. એટલે પહેલાં તો તમને સૌથી વધારે જે છે એ તમારા સુપરવાઇઝર, એ સુપરવાઇઝર જે છે એ તમને ત્યાં પકડી અને સીધા જ બોર્ડના જે પણ હશે એ કાર્યવાહી કરાવશે અને તમને આગળની સજાઓ હું બધું સમજાવું તમને, બરાબર. ઓલરેડી તમારા જે પણ ક્લાસ છે એની અંદર 3-3 સીસીટીવી કેમેરા હશે, એક અહીંયા હશે, એક ત્યાં હશે, એક અહીંયા હશે. સારી એવી સ્કૂલ હશે તો સીસીટીવીની અંદર સતત મોનિટરિંગ ચાલુ હશે, દરેક સમયે ત્યાં મોનિટરિંગ ચાલુ હશે. એક માણસ સ્પેશિયલ ત્યાં કેમેરા ઉપર દરેક ક્લાસને મોનિટરિંગ કરતા હશે, બરાબર. હવે કદાચ તમે આમ તેમ જુઓ છો અથવા તો તમારી નજર આમ તેમ થાય છે તો પણ તમારું જે છે એના ઉપર ફોકસ એ લોકોનું વધી જશે, તરત તમને પકડવાનું અથવા તો તમને બહાર બોલાવશે અથવા તો તમને કહેશે કે તમે આ જે હરકતો કરો છો, કદાચ મે બી તમને વોર્નિંગ પણ આપે એ લોકો, કદાચ તમે ચોરી નથી કરી, તમે જસ્ટ તમારી પેન લેવા પણ નીચે વળ્યા છો, બરાબર. તો સારા માણસ હશે તો તમને વોર્નિંગ આપશે કે ભાઈ હવે જો તું પેન લેવા કે ગમે તે બાને નીચે વળ્યો છે તો પછી તને આગળની કાર્યવાહીની અંદર લઈ જવામાં આવશે. પછી તમે રડો એના સાથે કોઈ મતલબ નથી, તમે જે ભૂલ કરી છે એ ભૂલ સાથે તમને સજા મળશે. તમારી જે રિસિપ્ટ આવશે, હોલ ટિકિટ આવશે, એની પાછળ નિયમો લખેલા છે, એ નિયમોને ધ્યાનપૂર્વક વાંચજો તો તમને ખબર પડશે કે મારે કેવો બિહેવિયર કરવાનો છે. ઓકે, હવે જો ધારો કે બોર્ડ એક્ઝામ આપવા હું જઉં છું, બોર્ડ એક્ઝામ આપવા જઈએ એટલે આપણી પાસે એક હોલ ટિકિટ હોવી જોઈએ, પેન હોવી જોઈએ અને જે પણ ટ્રાન્સપરન્ટ પેપર, જે પણ તમારો કંપાસ છે નહીં લઈ જવાનો, તમને ટ્રાન્સપરન્ટ હશે જેમાં ચેન તમે ખોલો બંધ કરો એ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, એમાં સંચો, બોલ પેન, પેન્સિલ, રબર આવી જે વસ્તુઓ છે એ બધી હશે. પ્લસ તમને વોટર બોટલ કેરી કરવાની છૂટ છે, પણ એક વોટર બોટલ કેવી હોવી જોઈએ, ટ્રાન્સપરન્ટ, ખાલી પાણી દેખાય એના માટે, બરાબર. બીજું તમે કંઈ નહીં લઈ જઈ શકતા. પછી જો તમે ત્યાં કોઈ પણ જાતની ચોરી કરતા પકડાવો છો તો તમારી ઉપર ખૂબ જ વધારે કેસની સંભાવનાઓ વધી જાય છે, કેમ કે આ વખતે એ લોકો સહેજ પણ રિસ્ક લેવા માગતા નથી. ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા, હવે આ નિયમ વાંચો. ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા માટે શિક્ષણ વિભાગ તૈયાર છે. બોર્ડ પરીક્ષામાં ક્લાસરૂમના સીસીટીવી વિડીયો 3 વખત ચેક કરવામાં આવશે. મોનિટરિંગ માટે 3 ટીમ અને એક ટીમમાં 15 શિક્ષકોનો સમાવેશ છે. 3 ટીમ છે, એક ટીમમાં 15 શિક્ષકોનો સમાવેશ છે. વિદ્યાર્થી શંકાસ્પદ જણાશે તો તેની સામે કોપી કેસ થઈ શકશે. હવે કોઈ કોઈને દયા નહીં ખાય, બરાબર. તમે જો શંકાસ્પદ જણાય એટલે તમારી પર કોપી કેસ થશે. ઓકે, બીજું કંઈ છે આની અંદર? હા બસ, આ તો ખાલી વિદ્યાર્થીઓ છે જે એક્ઝામ આપી રહ્યા છે. ચલો વાંધો નહીં.
તો કોપી કેસ કેવી રીતના થાય? કોપી કેસ મતલબ કે ધારો કે તમે કોઈ સાહિત્ય સાથે પકડાયો છો, તમારા હાથમાં તમે લખો છો, હાથમાં બી લખી નહીં આવવાનું, જો તમે હાથમાં લખીને આવશો તો પણ તમે ફસાઈ જવાના છો. એટલે જો કોઈ પણ સાહિત્ય સાથે તમે ત્યાં બોર્ડ એક્ઝામમાં એન્ટર થયા છો, વિધિન 10 મિનિટ્સ તમારું સાહિત્ય કોઈ પણ આડકતરી તમારી હરકત ચોર ચોરી કરવા આવવાનો છે, એટલે ચોર કંઈકની કંઈક ભૂલ કરવાનો જ છે. એટલે મહેરબાની કરજો, ચોરી ના કરતા, બિલકુલ ચોરી ના કરતા જો તમે કોઈ સાહિત્ય સાથે આવો છો તો એ સાહિત્ય પકડાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તમે વાંચીને આવશો એટલું વધારે સારું, એને કરશો એમાંથી કોઈ ફાયદો નહીં થવાનો. તમને જોશો ને લખશો, જોશો લખશો, પકડાવો તો તમને 3 વર્ષની એ થશે. હવે ખબર નહીં કોપી કેસની અંદર નવા નિયમો પ્રમાણે કેટલી જોગવાઈઓ છે. ઓકે, હા, અને બીજું શું કહેતો હતો કે તમે જો ત્યાં પકડાવો છો, તમારી ઉપર 99.99% કેસ લાગશે. અને એ જે સીસીટીવી ફૂટેજ છે એ 3 વખત ચેક થવાની છે, તમારી ઉપર એકદમ બાજ નજર હશે. એટલે મહેરબાની કરીને પ્રિપરેશન ઘરેથી કરીને જાઓ, જેટલું વાંચીને જશો એટલું વધારે શક્યતાઓ છે તમને પાસ થવાની. હવે હું એવું માનું છું, મને નથી આવડતું, હું બેસી રહું એ વધારે સારું છે ચોરી કરતાં, બરાબર. બેસી રહો, પોતાની ઇજ્જત ના કાઢતા. જેટલું વધારે તમે વાંચશો, જેટલું વધારે તમે સ્ટડી કરશો, એટલું વધારે તમને ફાયદો આપશે, બરાબર. અને રિઝલ્ટ પણ તમારું 25 દિવસમાં આવી જવાનું છે. અને બીજી વખત તમને એક્ઝામ આપવા મળશે, એક વખત ફેલ થાવ તો ગુજરાત બોર્ડે સારી એવી જોગવાઈ રાખી છે કે એમાં બીજી વખત વિદ્યાર્થી બધા વિષયની આપી શકે. જો 12 સાયન્સનો હશે તો, બરાબર, 10મા ધોરણનો 3 વિષયની આપી શકે છે, 11, 12 આર્ટ્સ કોમર્સવાળા 2 વિષયની એક્ઝામ આપી શકે છે. તો આટલું બધું કરે છે ગવર્મેન્ટ તમારી માટે. તમે સામે ચોરી કરવા જશો તો નહીં રાગ આવે, બરાબર. ધ્યાનપૂર્વક જવાનું, બધી જ કાળજી તમે રાખજો. જો તમારા ઇન્ટેન્શન છે કે હું કરીશ ચોરી, હું સક્સેસ જઈશ એની અંદર, તો એ સપના છોડી દેજો. આ સ્કૂલ નથી, સ્કૂલની એક્ઝામ છે જ નહીં. સ્કૂલની એક્ઝામમાં પણ દર વખતે ઘણા બધા કેસ પકડીએ છીએ, પકડાય છે, તો એની અંદર પણ તમને લાલ લીટા મારી દેવામાં આવે છે. અહીંયા તમારી કાપલી અથવા તો કંઈ પણ વસ્તુ સાહિત્ય તમારી સાથે પકડાય છે તો એ સાહિત્યને તમારી જે આન્સરશીટ હશે એની ઉપર સેલોટેપ મારી દઈને લાલ લીટા ઉપર તમારી સહીને એક પત્ર લખાઈને 3 વર્ષની અંદર તમને બેસાડી દેવામાં આવશે, બરાબર. અથવા તો તમારી જે પણ કાર્યવાહી છે એ DEO, જિલ્લાના DEO કચેરી ઉપર તમને જવાનું છે, જિલ્લા શિક્ષણ અધિકારી સાથે તમને વાત કરવાની છે ને, એ તમને બતાવશે જો બેટા આ તું જ છે, આ તું જ આવું કરે છે. પછી તમારી સામે લખાણ લઈને તમારી સાઇન કરાવીને તમારી ઉપર એ જે તે પણ શૈક્ષણિક કાર્યવાહી થતી હશે એ થશે. આ વિડીયો માત્ર તમને સમજાવવા માટે કે તમે જાગૃત થાઓ, તમે આ ટાઈપના ઘટનાઓથી બચો. તમારા બાજુમાં કોઈ ચીટિંગ કરતું હોય તો તમે કહી દો સુપરવાઇઝરને કે સર આ જે છે એ ચીટિંગ કરે છે, તમે પ્લીઝ એની સાથે કંઈક કાર્યવાહી કરો, નહીં તો આના લીધે હું ફસાઈશ. કોઈ બેન્ચીસ તમારી નીચે કોઈ સાહિત્ય પડ્યું છે બેન્ચીસ નીચે, તો પ્લીઝ સૌ પ્રથમ તમે બેન્ચીસથી દૂર રહો, બંને હાથ ઉપર કરો, અથવા ના કરો ના કરો, પણ કહી દો સરને કે સર અહીંયા કોઈ સાહિત્ય પડ્યું છે, મને આની સાથે કોઈ લેવા દેવા નથી. તમારી બેન્ચીસ પર કંઈ લખેલું છે તો બોલાવો સુપરવાઇઝરને, કહો સર અહીંયા જે લખેલું છે એની સાથે મને કોઈ લેવા દેવા નથી. તમે કહેતા હોય તો હું કંઈ બીજી બેન્ચીસ ઉપર વ્યવસ્થા કરતા હોય તો બેસી જાઉં, બાકી આ સાહિત્ય સાથે મને લેવા દેવા નથી. સાફ શબ્દોમાં રાખો, તમને જ્યાં પણ કંઈક વસ્તુ દેખાય છે એની ઉપર પૂરેપૂરું સુપરવાઇઝર પર નાખો, ભાઈ તમે અહીંયા આ જોઈ લાવ, કેમ કે પાછળથી તમારી પર કોઈ ઘટના થવી જોઈએ નહીં. જેટલા વધારે સિક્યોર રહેશો, જેટલા વધારે કેરફુલ રહેશો, એટલું વધારે તમને ફાયદો છે. પછી કહેશો સર અમને તો એક્ઝામમાં બહુ પ્રિપરેશન કરીને જઈએ છીએ, તમે ઉપરથી અમારી પર નવું ટેન્શન નાખી દીધું. બેટા બહુ વાંચીને જઈએ છીએ, બહુ જ સારા માર્ક્સ આવવાના છે, પણ આવી અમુક ઘટનાઓ થઈ જાય ને એટલે આપણને અંદરથી તૂટી જવાય કે આટલું વાંચ્યું તું, મેં ચોરી નહીં કરી છતાં મારી પર આવો આરોપ લાગે છે. તો આટલી બસ સામાન્ય બાબતો છે, આપણે વાંચીને ગયા છીએ, આપણે પાસ થઈ જવાના છીએ, બહુ સારી વાત છે. જસ્ટ એટલું યાદ રાખવાનું કે ભાઈ આપણી આસપાસ એવી કોઈ ઘટનાઓ ના થવી જોઈએ, થાય તો એની જાણ આપણે સુપરવાઇઝરને કરીએ, ઇવન સુપરવાઇઝર પોતે જ જાણ કરી લેશે, એમને ખબર છે. તો આ વિડીયો તમારા જેટલા પણ મિત્રો છે એમને શેર કરો કે જે પણ તમે વિચારીને બેઠા છો એ વસ્તુ શક્ય નથી. બોર્ડ એક્ઝામ બહુ શાંતિથી અને ધાર્મિકતાથી આપવાની છે, અંદરથી આપણને રાખવાનું છે કે આપણે સારા છીએ. અને આ બોર્ડને સ્વચ્છ બોર્ડ રાખજો એવી આશા છે, કેમ કે ગુજરાત બોર્ડ જેટલું સ્વચ્છ બોર્ડ હું નહીં માનતો કોઈ હોય, એની અંદર કોઈ પણ જાતની ચીટિંગ કે અવ્યવસ્થા ઊભી થાય એવું કંઈ કરતા નહીં, બરાબર. બીજા બોર્ડ સાથે ન સરખાવો, કેમ કે અહીંયા જે વિદ્યાર્થી પાસ થાય છે એ પોતાની મહેનતથી પાસ થાય છે, બાકી એ આરામ કોઈ બીજી આડકતરી રીતે પાસ થતું નથી, બરાબર. એક વખત આ ગુજરાત બોર્ડે જે પણ તમને વ્યવસ્થા કરી આપી છે એના માટે થેન્ક યુ કોમેન્ટ્સની અંદર લખી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો, તમારા મિત્રોને શેર પણ કરજો.